हेलो स्टूडेंट, धोरण 10 विषय विज्ञान आपणे स्वाध्यायना काले 1-5 क्वेश्चन भणी गया छीए। आजे आपणे क्वेश्चन नंबर 6 भणीशुं, जे छे नीचेना रासायणिक समीकरणोने समतोलित करो। बराबर, हवे तमने चार समीकरण आपेला छे, बराबर, एमांथी तमारे खाली समतोलन करवानुं छे। मीन्स के विधान नथी, खाली समीकरण ने समतोलित करवानुं छे, एटले के प्रक्रियक में अने निपज में परमाणुनी संख्या समान करवानी छे। बराबर, पहेलुं ज आपणुं समीकरण छे, जोईए, HNO3 प्लस CaOH ट्वाइस गीव्स CaNO3 ट्वाइस, एटले के कैल्शियम नाइट्रेट प्लस पाणी H2O। हवे आमां आपणे जोईशुं समीकरण ने समतोलित केवी रीतना करीए। बराबर, बन्ने बाजु समतोलित करवा माटे प्रक्रियकमां अने निपजमां परमाणुनी संख्या केवी होवी जोईए, एक समान होवी जोईए। जोईए आपणे, हाइड्रोजन आ बाजु एक छे, आ बाजु बे छे, समीकरण समतोलित नथी, एटले हूँ अहीं केटला लखीश, बे। बराबर, तो हाइड्रोजन बे छे, नाइट्रोजन पण केटला थई गया, बे। तो आ प्रक्रियकमां आ बाजु जेटला पण हाइड्रोजन छे एटलानी टोटल संख्या केटली थशे, जोईए आपणे। हाइड्रोजन बे, हाइड्रोजन बे, तो बे प्लस बे एटले के चार हाइड्रोजन। बराबर, तो आ बाजू जोईए आपणे हाइड्रोजन बे, अहींया बीजा कोई हाइड्रोजन नथी, तो निपजमां हाइड्रोजन बे हजी घटे छे, तो आपणे शुं करशुं, अहींया लखी नाखशुं बे। थई गया चार हाइड्रोजन। हवे आपणे नाइट्रोजन तरफ जाईए, तो नाइट्रोजन आ बाजू बे छे, અહીંયા નાઇટ્રોજન જોઈએ આપણે બે છે, નાઇટ્રોજન ઓલરેડી સંતુલિત છે। નેક્સ્ટ આપણે જોઈએ ઓક્સિજન, 3×2 6 પ્લસ 2 6 પ્લસ 2 8, તો આ બાજુ 8 ઓક્સિજન થવા જોઈએ। કેવી રીતના થશે? ઓક્સિજન 3×2 6 પ્લસ 2 6 પ્લસ 2 8, થઈ ગયા ઓક્સિજન 8, એટલે કે હવે આ સમીકરણ સંતુલિત છે। શું કર્યું આપણે સમીકરણમાં? HNO3ની આગળ બે લગાડી દીધા અને પાણીની આગળ બે લગાવી દીધા, ત્યારે આ સમીકરણ સંતુલિત થયું। નેક્સ્ટ આપણે જોઈએ બીજું સમીકરણ। બરાબર, ફરીથી 1x1 પ્રક્રિયક અને નિપજમાં 1x1 આપણે પરમાણુની સંખ્યા જોતા જઈએ। સોડિયમ એક છે, આ બાજુ સોડિયમ કેટલા છે? બે છે, સમીકરણ સંતુલિત નથી। ક્યારેક એવું થાય છે કે સમીકરણ ઓલરેડી સંતુલિત જ આપેલું હોય છે અને આપણે છતાં પણ સંતુલિત કરીએ છીએ, તો સૌપ્રથમ પહેલાં ચેક કરી લેવું કે સમીકરણ સંતુલિત છે કે નહીં, તો આ સમીકરણ સંતુલિત નથી। તો હવે આપણે શું કરીશું? અહીંયા કેટલા લગાડીશું? તો કે બે, તો સોડિયમ બે થઈ ગયા, નિપજમાં પણ સોડિયમ બે થઈ ગયા, ઓક્સિજન છે આ બાજુ 2+4 એટલે કે 6। બરાબર, તો આ બાજુ જોઈએ આપણે સોડિયમ, એટલે કે કેટલા થશે? અહીંયા સોડિયમ Na2 ઓલરેડી સંતુલિત છે, તો હાઇડ્રોજન એટલે કે H2Oની આગળ હાઇડ્રોજનની સંખ્યા સંતુલિત કરવા માટે હું આગળ બે લગાવીશ, તો સંતુલિત થશે। હાઇડ્રોજન 2×2 4, હાઇડ્રોજન 2+2 કેટલા? 4। આગળ વધીએ આપણે ઓક્સિજન તરફ, ઓક્સિજન કેટલા છે? આ બાજુ 2+4 એટલે કે 6, આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2+4 એટલે કે 6। ઓકે, તો હવે આ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડવાળું સમીકરણ છે એ ઓલરેડી સંતુલિત છે। નેક્સ્ટ આપણે જોઈએ NaCl પ્લસ AgNO3 ગિવ્સ સિલ્વર ક્લોરાઇડ પ્લસ NaNO2 એટલે કે સોડિયમ નાઇટ્રેટ। જોઈએ આપણે આ સમીકરણ સંતુલિત છે કે નહીં। સોડિયમ પ્રક્રિયકમાં એક છે, નિપજમાં પણ એક છે, ક્લોરિન છે એ પ્રક્રિયકમાં પણ એક છે, નિપજમાં પણ એક છે, સિલ્વર છે એ પ્રક્રિયકમાં એક છે, નિપજમાં એક છે, નાઇટ્રોજન છે એ પણ 2 બાજુ 1-1 છે, ઓક્સિજન છે એ બંને બાજુ 3-3 છે, તો આ સમીકરણમાં આપણે કાંઈ પણ કરવાનું નથી, ઓલરેડી સમીકરણ સંતુલિત છે। નેક્સ્ટ ચોથું સમીકરણ જોઈએ આપણે, બેરિયમ ક્લોરાઇડનું, તો બેરિયમ આ બાજુ પ્રક્રિયકમાં 1 છે, આ બાજુ કેટલા છે? 1 છે, ક્લોરિન 2 છે, ક્લોરિન આ બાજુ 1 જ છે, એટલે આ સમીકરણ સંતુલિત નથી, એને આપણે કરવું પડશે। શું કરશું આપણે? ક્લોરિનની આગળ કેટલા લગાડી દેશું? 2 લગાડી દેશું। હવે જોઈએ આપણે, ક્લોરિન 2 થઈ ગયા, નિપજમાં ક્લોરિન 2 થઈ ગયા, હાઇડ્રોજન 2 થઈ ગયા, અહીંયા હાઇડ્રોજન 2 થઈ ગયા, સલ્ફર બંને બાજુ 1-1 છે અને ઓક્સિજન બંને બાજુ 4-4 છે, એટલે હવે આ સમીકરણ સંતુલિત છે, મેં અહીંયા 2 લગાડ્યા પછી। બરાબર, તો આ આપણે જોઈ ગયા રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા। બરાબર, નેક્સ્ટ આપણું સાતમું જે ક્વેશ્ચન છે એના ક્વેશ્ચન મેં લખેલા નથી, ડાયરેક્ટ હું આન્સર લખું છું, તમે સ્વાધ્યાયમાં જોઈ લેજો। તમારો સાતમું ક્વેશ્ચન છે કે વિધાન તમને આપેલું છે, એને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે વિધાન તરીકે, અને એને સંતુલિત કરવાનું
છે, બરાબર. શું છે પહેલું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે સી એ ઓ એચ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે થાય સી એ ઓ એચ ટ્વાઇસ. પ્લસ નેક્સ્ટ છે સિલ્વર, સોરી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ગિવ્સ તમને આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી, એટલે કે CA CO3 પ્લસ H2O, બરાબર. હવે આ સમીકરણને સંતુલિત કેવી રીતના કરશું આપણે? તો જોઈએ પહેલાં કે સંતુલિત છે કે નહીં. કેલ્શિયમ એક છે, કેલ્શિયમ એક છે. ઓક્સિજન બે પ્લસ બે ચાર, ઓક્સિજન ત્રણ પ્લસ એક ચાર, હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે, કાર્બન એક કાર્બન એક. ઓલરેડી સમીકરણ સંતુલિત છે, કંઈ પણ કરવાની જરૂર નથી, પરંતુ નીચે નામકરણ કરવું પડશે. કેવી રીતના? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી, બરાબર. સેકન્ડ તમારું સમીકરણ છે ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ. ઝિંક એટલે કે ZN, સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ગિવ્સ AgNO3. પછીનું સમીકરણ શું છે? તો ઝિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. ઝિંક નાઇટ્રેટ એટલે કે ZNNO3 પ્લસ સિલ્વર એટલે કે Ag, બરાબર. હવે આ સમીકરણ સંતુલિત છે કે નહીં જોઈ શકીએ છીએ આપણે. ZN એક છે, આ બાજુ ZN એક છે. AgNO3, Ag માં સિલ્વર એક એક છે, નાઇટ્રોજન એક એક છે, અને O3 પણ એક છે, બરાબર. હવે આ સમીકરણમાં નામકરણ કરવા માટે થઈને આપણે નીચે લખીશું આ બાજુ ઝિંક સિલ્વર નાઇટ્રેટ, ઝિંક નાઇટ્રેટ અને સિલ્વર, બરાબર. નેક્સ્ટ આપણું ત્રીજું સમીકરણ જે છે એ છે બેરિયમ, હા ત્રીજું સમીકરણ છે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ, એટલે કે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ ગિવ્સ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર. એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર જોઈ શકો છો તમે, ઓલરેડી સમીકરણ સંતુલિત જ છે. ચોથું છે આપણું સમીકરણ બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ શું નિપજ મળે છે? બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ જોઈ શકો છો તમે, આ સમીકરણ પણ સંતુલિત છે. પણ નીચે તમારે લોકોને નામકરણ કરવું પડે. કેવી રીતના? એલ્યુમિનિયમ કોપર ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને કોપર. ચોથા સમીકરણમાં જોઈએ, આ છે બેરિયમ ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ અને પોટેશિયમ ક્લોરાઇડ. જોઈ શકો છો તમે, આ આપણે ઓલરેડી સમીકરણ આપેલા છે એનું સંતુલન કર્યું, અને આમાં છે એ આપણે વિધાનમાંથી સમીકરણ બનાવી અને પછી સમીકરણને સંતુલિત કર્યું. તો આજનું તમારું હોમવર્ક છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6 અને 7 તમારી ફેરબુકમાં લખવાનો છે. નેક્સ્ટ આપણે 8માં ક્વેશ્ચનથી નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. થેન્ક યુ.